અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. રાહુલ ગાંધીને 15,000 રૂપિયાનો દંડ અને સાથે જ 2 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આઈપીસી કલમ 499 અંતર્ગત કોર્ટમાં કેસ કરાયો હતો અને આઈપીસી 500 હેઠળ સજા સંભળાવાઈ છે. સજા બાદ તાત્કાલિક જામીન કરી દેવાયા છે રાહુલ ગાંધીને. અરવિંદ રાઠોડ, સીટીવી ન્યૂઝ, સુરત. એ અમને શીરો માન્યા છે, પણ લોકશાહીમાં જે રીતે આ નિવેદન એક રાજકીય રીતે બીજા રાજ્યમાં નિવેદન થતું હોય અને એને રાજકીય રીતે મૂલવણી કરીને પોતાનો રાજકીય જનાધાર વધારવા જે પ્રકારનું આવનારા દિવસોમાં કાનૂની રીતે એનો જે સહાયનો ઉપયોગ કર્યો છે અને અમારી રાજકીય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન હંમેશા લોકોના પ્રશ્ન માટે, લોકશાહીને બચાવવા માટે લડત લડતા હતા. આ કંઈ નવી વાત નથી અને એ જે ચુકાદો છે એને આવનારા દિવસોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો ભેગા થઈને જે રીતે દરેક બાબતને રાજકીય કાયદાની સાથે ઈડી સીબીઆઈને જે રીતે ઉપયોગ કરશે એ રીતે પણ આનો પણ ઉપયોગ કરવાનો જે પ્રયત્ન કરીએ છીએ અને અમે વખોડી કાઢીએ છીએ અને કોર્ટનો જે ચુકાદો છે એનો અભ્યાસ કરીને જે રીતે અમારા આગેવાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નક્કી કરે દિશામાં આવનારા દિવસોમાં કાર્યક્રમો આપવામાં આવશે. આજે 10:52 મિનિટે રાહુલજી કોર્ટમાં હાજર થયા. જેવા નામદાર કોર્ટમાં હાજર થયા તરત જ 2 મિનિટમાં નામદાર કોર્ટે એમનો ચુકાદો સંભળાવ્યો અને ચુકાદામાં એવું કીધું કે રાહુલજી તમને ભારતીય દંડ સંહિતાની કલમ એટલે આઈપીસીની કલમ 499 અને 500 નીચે તમને ગુનેગાર ઠરાવું છું. ત્યાર પછી પૂછવામાં આવ્યું કે હવે તમારી વિશે તમારે સજા વિશે શું કહેવું છે. રાહુલજીએ એવું કીધું કે આ સજા વિશે મારે એટલું જ કહેવું છે કે મેં કોઈ ખોટું કૃત્ય કર્યું નથી. હું એક રાજકીય નેતાના હેસિયતથી દેશમાં થતા ભ્રષ્ટાચારોને ખુલ્લો પાડવો એ મારી પ્રાથમિક ફરજ છે અને મારી ફરજ મેં નિભાવી છે, એ સિવાય મેં કશું જ કર્યું નથી. ત્યાર પછી સજાની તરફેણમાં અને સજાની વિરુદ્ધમાં દલીલો થઈ. સજાની તરફેણમાં ફરિયાદીના વકીલે દલીલ કરી કે રાહુલજીએ 2018માં એક સોગંદનામું કર્યું હતું સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટની માફી માગી હતી. જ્યારે અમારા તરફથી એવી દલીલ થઈ કે રાહુલજીનો પ્રથમ ગુનો છે અને રાહુલજીએ કશું ખોટું કર્યું નથી. ભલે તમે સજા તો કરી છે પણ અમે માનીએ છીએ કે મેં કંઈ ખોટું કર્યું નથી એટલે મિનિમમ સજા થાય એવી દલીલ હતી. બંનેની દલીલ સાંભળ્યા પછી નામદાર કોર્ટે આ બંને કલમ નીચે વધારેમાં વધારે 2 વર્ષની સજા છે એ મેક્ઝિમમ સજા ફરમાવી છે. સજા ફરમાવ્યા પછી સસ્પેન્શનની એપ્લિકેશન આપી એટલે સજા મોકૂફીનો ઓર્ડર થયો છે. રાહુલજીને 30 દિવસમાં અપીલ કરવાનો સમય આપવામાં આવ્યો છે. રાહુલજીના પતિ 2 જામીનદાર થયા છે, આપણા નૈશદભાઈ દેસાઈ અને હસમુખભાઈ દેસાઈ. એમના જામીન બોન્ડ સ્વીકાર્યા પછી રાહુલજીને કોર્ટમાંથી જવાની છૂટી આપી એટલે રાહુલજી કોર્ટમાંથી નીકળી ગયા. હું માનું ત્યાં સુધી કાયદાનું કામ કરશે, પણ અમે એ કોંગ્રેસના વારસદારો છીએ કે આ દેશમાંથી જો અંગ્રેજોને ભગાડ્યા હોય અને ન ઝૂક્યા હોય તો પછી અહીંની જે વિચારધારાઓ હોય કે એક આખો દેશ જર્મનીમાં એક હિટલર હતો, હિટલર શાહી તરફ ધકેલાઈ રહ્યો હોય ત્યારે સમગ્ર દેશના લોકોને તમામ કોંગ્રેસના આગેવાનોને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે પહેલા લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે. રાહુલજી તુમ સંઘર્ષ કરો, હમ તુમારે સાથે.